હેલો વિદ્યાર્થીઓ જય સ્વામિનારાયણ શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે વિદ્યાર્થીઓ આપણું ધોરણ છે બીજું અને વિષય છે ગણિત ગણિત વિષય અને બીજું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે પાના નંબર સાઠ એકમ આઠ અને પાના નંબર સાઠ સુધી આપણે પૂરી લીધું હતું હવે વિદ્યાર્થીઓ પાના નંબર એકસઠ આજે આપણે આજના વિડીયોમાં આપણે પૂરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થીઓ પાના નંબર એકસઠ સમરસપોથી ભાગ બે એમાં પાના નંબર એકસઠમાં વિદ્યાર્થીઓ જે પ્રશ્ન છે એની રકમ વાંચું છું બંગડી ફેકની રમત છે એમાં કઈ રીતે રમત રમવાની છે જોવો તો હું શીખવું તમને સૌથી પહેલા એમાં તમને બે નામ દેખાય છે પહેલું નામ છે જય બે નામ દેખાઈ રહ્યા છે બે બાળકો આ રમત રમે છે એક નામ છે ધ્રુવી જય અને ધ્રુવી આ બંને બાળકો આ રમત રમી રહ્યા છે હવે એની નીચેની આપણે જોઈએ ઉપર આપેલ બોર્ડનો ઉપયોગ કરીને જય અને ધ્રુવી બંગડી ફેંકની રમત સાથે રમે છે આ બોર્ડ જે છે અહીં તમને જે દેખાઈ રહ્યું છે એનો ઉપયોગ આ જે બોર્ડ છે આ આખું જે છે એ બોર્ડ જે તમને દેખાઈ રહ્યું છે એનો ઉપયોગ કરી અને જય અને ધ્રુવી શું કરે છે તો કે બંગડી ફેંકની રમત સાથે રમે છે પ્રથમ દાવના નમૂના પ્રમાણે બાકીના દાવના અંકો લખો હવે પ્રથમ દાવનો નમૂનો આપણને આપેલો છે જયનો પ્રથમ દાવ અને ધ્રુવીનો પ્રથમ દાવ હવે વિદ્યાર્થીઓ જુઓ ટપકા આપણને ગણતરી કરવાનું કહ્યું છે હવે લાલ જે મોટા ટપકા છે તો એવા ત્રણ ટપકા જયનો પ્રથમ દાવ જે છે એમાં હું વાંચી રહી છું લાલ જે મોટા ટપકા છે એવા ત્રણ ટપકા ભેગા થાય છે તો કેટલા અંક થાય છે ત્રીસ અંક એટલે એવું આપણે કહી શકીએ કે લાલ મોટું એક ટપકું બરાબર કેટલા અંક હોય દસ અંક અને લીલા નાના ત્રણ ટપકા ભેગા થાય તો કેટલા અંક મળશે ત્રણ અંક એટલે એક નાનું લીલું ટપકું એટલે કેટલા અંક એક અંક એવી જ રીતે ધ્રુવીનો પ્રથમ દ્રાવ દાવ છે તો એમાં લાલ મોટું કેટલું ટપકું છે એક જ ટપકો છે એક જ ટપકું છે તો એના કેટલા અંક છે દસ અંક જુઓ અને લીલા કેટલા આ છે ત્રણ ટપકા છે તો એના કેટલા અંક છે ત્રણ હવે આપણે બાકીનો દાવ જે છે એની રકમ નીચે જે છે એ લખવાની છે બાકીના દાવનેના જે અંક જે છે એ લખવાના છે જયનો પ્રથમ દાવ હતો એમાં એને તેત્રીસ અંક મળ્યા કારણ કે લાલ ટપકા કેટલા ત્રણ એટલે ત્રીસ અને લીલા ટપકા ત્રણ એટલે ત્રણ એટલે ત્રીસ ને ત્રણ તેત્રીસ અને ધ્રુવીના અંક દસ ને ત્રણ તેર એવી રીતે બીજો દાવ તો બીજો દાવ જુઓ અહીંયા આગળ આ પહેલો દાવ છે આ જે છે એ પહેલો દાવ છે બીજો દાવ જે છે એ તમને અહીંયા આપે છે આ જે દાવ દેખાય છે એ બીજો દાવ છે તો એમાં આપણે ગણતરી કરીએ હવે ધ્રુવીનું જોઈએ સૌથી પહેલાં તો એક મોટું ટપકું છે લાલ તો એક અને બીજા દાવમાં બે નાના ટપકા છે એટલે દસ લાલ એક મોટું ટપકું છે એટલે દસ અને બે નાના ટપકા છે એટલે બાર તો દસ ને બે બાર અહીંયા લખવાના બાર મેં લખેલા છે અને જયનો બીજો દાવ તો એમાં એક મોટું ટપકું છે લાલ એટલે દસ અને ચાર નાના ટપકા એટલે ત્રીજો દાવ જે છે એમાં ધ્રુવીના મોટા ટપકા કેટલા છે તો કે એક અને બે એટલે કે વીસ અને ચાર નાના ટપકા છે એટલે ચોવીસ જે મેં અહીંયા લખેલા છે પછી ત્રીજા દાવમાં જય ને કેટલા મોટા ટપકા છે એક અને બે બે છે તો વીસ અને નાના ટૂંકા કેટલા છે તો કે ત્રણ એટલે કે ત્રેવીસ હવે જુઓ પ્રથમ દાવમાં વિજેતા કોણ થયો તો જય કેમ કે એને અંક વધારે હતા તેત્રીસ એવી રીતે બીજો દાવ છે એમાં આપણે જોઈએ તો ચૌદ અને બાર એમાંથી વધારે કોના થયા ચૌદ જે છે વધારે છે કોના છે જયના છે તો બીજો દાવનો વિજેતા કોણ છે તો કે જય પછી ત્રીજો દાવ જે છે તો એમાં ત્રેવીસ અને ચોવીસ ચોવીસ અંક વધારે છે તો ચોવીસ અંક છે ધ્રુવીના છે તો ત્રીજા દાવની વિજેતા છે ધ્રુવી જે મેં અહીંયા લખેલું છે ચોથો દાવ ચોથો દાવ આપણે પાછું અહીંયા જોઈએ ચોથો દાવ અહીંયા છે ચોથો દાવ એમાં જયનું જોઈએ તો બે મોટા ટપકા છે એટલે દસ અને ત્રણ નાના ટપકા છે એટલે સોરી બે મોટા ટપકા છે એટલે વીસ અને ત્રણ નાના ટપકા છે એટલે ત્રેવીસ વીસને ત્રણ ત્રેવીસ અને ધ્રુવીને ચોથો દાવ તો એમાં ત્રણ મોટા ટપકા છે એટલે ત્રીસ અને બે નાના ટપકા છે એટલે બત્રીસ પછી પાંચમો દાવ જે અહીંયા છે પાંચમો દાવ એમાં એક મોટું ટપકું છે એટલે દસ અને કેટલા મોટા ટપકા પાંચ નાના ટપકા છે જુઓ આપણે ગણતરી કરીએ એક મોટું ટપકું અને એક બે ત્રણ ચાર અને પાંચ એટલે અહીંયા આવશે દસ અહીંયા આવશે દસ ને પાંચ પંદર પાંચમા દાવમાં અને ધ્રુવીના જુઓ એક મોટું ટપકું અને બે નાના ટપકા એટલે એકડે બગડે બાર છઠ્ઠો દાવ તો છઠ્ઠો દાવ એમાં જોઈએ જયના ત્રણ એટલે ત્રીસ અને ત્રણ નાના ટપકા એટલે તેત્રીસ અને ધ્રુવીના એક મોટું ટપકું એટલે દસ અને બે નાના ટપકા એટલે બાર પાંચમા દાવમાં વધારે પંદર સંખ્યા છે એટલે વિજેતા જય થશે અને છઠ્ઠા દાવમાં પણ તેત્રીસ જે છે એ મોટી સંખ્યા છે એટલે એમાં પણ વિજેતા જય થશે તો આવી રીતે વિદ્યાર્થીઓ આ રમત જે છે એ ખૂબ સરસ છે તમે ઈચ્છો તો તમે ઘરે પણ રમી શકો છો તમારે તમારા મિત્ર સાથે આ રમત રમવાની અને આવી રીતે જ તમારે બંગડી ફેંકી અને જોવાનું કે મોટા ટપકા અને નાના ટપકા વધારે પડે છે તો આજનો પીરિયડ આપણે અહીં જ પૂરો કરીએ આપણે આ ટપકા વાળી જે રમત છે બંગડી ફેંકની રમત છે આપણે સરસ રીતે જોઈ શીખી અને સમજી તમારે પણ સરસ રીતે સમજવાનું છે અને હોમવર્કમાં વિદ્યાર્થીઓ જે મેં કરાવ્યું એ સમરસપોથીમાં પૂરવાનું છે સરસ રીતે સમજી અને સમરસપોથીમાં પૂરવાનું છે તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ જય સ્વામિનારાયણ